જયંતી ભાનુશાળી જે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા તે સયાજીરાવ એક્સપ્રેસના ટીસી વિનય દેશમુખે સમગ્ર ઘટના અંગે મીડિયા સમક્ષ કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો. પત્રકારોએ ઘટના અંગે માહિતી મેળવવા ખૂબ જ પ્રયાસ કર્યો, પરંતુ ટીસી ટ્રેનમાં ઉતરીને ટીસી રૂમ તરફ દોડી ગયા. મીડિયા પણ તેમનો પીછો કરતા કરતા ટીસી રૂમ સુધી પહોંચ્યું. ટીસી વિનય દેશમુખ એક જ વાતનું રટણ કરતા હતા કે તેમણે ઘટના અંગે રિપોર્ટ આપી દીધો છે અને હું મારા ઉપરીના આદેશ વગર કંઈ બોલી ના શકું. પત્રકારો દેશમુખ પાસેથી માહિતી મેળવવા સતત પ્રયત્ન કરતા રહ્યા, પરંતુ તેમને સફળતા ના મળી. રેલવેના મુસાફરે મેસેજ આપ્યો હતો કે આ પ્રકારની ઘટના બની છે, તેઓ સૌથી પ્રથમ જે પ્રત્યક્ષ બગડી રહી છે. જયંતી ભાનુશાળીની જે ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે તે ટ્રેનના ટીસી અત્યારે હાલમાં આપણી સાથે છે. આપણે તેમની સાથે વાત કરીએ, તેઓ કેમેરાથી બચી રહ્યા છે. આ વિનય દેશમુખ છે જે ટ્રેનના ટીસી હતા. સર, ખાલી તમારી પાસેથી એટલું જાણવા માંગીશું કે શું તમને શું મેસેજ મળ્યો હતો, તમે શું જોયું, શું કહેવાય, તમે શું જોયું એટલું તો કહો વિનયભાઈ. ખાલી એટલું જણાવો કે ત્યાં પરિસ્થિતિ કેવી પ્રકારની હતી, શું જોયું હતું તમે? ખાલી ધારાસભ્ય જયંતી ભાનુશાળીની સયાજી એક્સપ્રેસમાં ગોળી મારીને કારની હત્યા કરવામાં આવી છે. આ જે ટ્રેનમાં હત્યા થઈ હતી, ટ્રેનના ટીસી અત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો. વિનવ દેશમુખ અત્યારે હાલમાં તેઓ કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે અને પોતે જણાવી રહ્યા છે કે અત્યારે હાલમાં તેઓની માનસિક સ્થિતિ ખરાબ છે. માત્ર વિનય દેશમુખ જ નહીં, પરંતુ રેલવે વિભાગ, વડોદરા રેલવે ડિવિઝનના અન્ય અધિકારીઓ પણ અત્યારે હાલમાં મૌન સેવીને બેઠા છે. વિનય દેશમુખને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ કંઈ પણ બોલવાનો ઇનકાર કરતા હતા અને પોતાની જે માનસિક સ્થિતિ જે ખરાબ હોવાની તેઓ વાત કરી રહ્યા હતા. પરંતુ આ ઘટનાને લઈને ચોક્કસ અનેક સવાલો ઉઠી રહ્યા. સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે વિનય દેશમુખને આ સમગ્ર મામલે ખબર પડી ત્યારે તેઓ રેલવે વિભાગના કયા અધિકારીને જાણ કરી હતી, જ્યારે ઘટના બની ત્યારે કેટલા વાગેલા હતા અને સ્થળ કયું હતું. આ સમગ્ર મામલે અત્યારે રેલવે વિભાગે તપાસ કરવાની જરૂર છે. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે વડોદરા રેલવે ડિવિઝનના જે અધિકારીઓ છે તે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહે છે હવે એક ભાજપના નેતાની જ્યારે હત્યા થઈ છે ત્યારે આ તપાસમાં સામે શું શું ચોંકાવનારી વિગતો સામે આવે છે. કેમેરામેન નિકિત સોની સાથે અમિત પટેલ, TV9 વડોદરા.